सुरेंद्रनगर दुधरेज खाते वडाप्रधान नरेंद्र मोदी जी जाहिर सभा आयोजन। दुधरेज जंगी जाहिर सभा में वडाप्रधान की हाजरी में कांग्रेस दिग्गज नेता मोहन भाई पटेले केसरियो धारण करता राजकारण गरमायु। आ सभा दरमियान राजकोटनी आध्याबा नामनी बाळकीए एक मिनिट में भारत की विकास यात्रा संभळावी हती, जे सांभळीने वडाप्रधाने ताळीओ पाडीने वाह बेटा वाह कहीने वखाण कर्या हता अने आराध्यना फ्रेंड बनी गया हता। तेमज दुधरेज खाते योजायेल जंगी जाहिर सभा में देशना वडाप्रधान नरेन्द्र मोदी जी की उपस्थिति में खेडूत आगेवानो अने कांग्रेसना दिग्गज नेता मोहन भाई पटेल भाजप में जोड़ाईने केसरियो धारण करता राजकीय माहौल में भर शियाळे गरमाव जोवा मळ्यो हतो। अने आराध्यबा लींबड़ीना धारासभ्य किरीटसिंह राणानी भत्रीजीनी दीकरी छे, ज्यारे वडाप्रधान आराध्यना फ्रेंड बन्या हता। सुरेंद्रनगर जिल्लाना वढवाण, चोटीला, दसाड़ा, द्रांगध्रा अने लींबड़ी विधानसभा सीटना भाजपना उम्मेदवारों माटे चूंटणी प्रचार माटे आजे सुरेंद्रनगर दुधरेज खाते वडाप्रधान नरेन्द्र मोदीजीनी सभानुं आयोजन करवामां आव्युं हतुं। महेश उतेरिया, आपणो गुजरात, सुरेन्द्रनगर। सिद्धांतों पर चालती आ अड़ीखम भाजप ने कोई नहीं मिटावी शके, कारण के कर्फ्यू ने भूतकाल गोल बनावे। भाजप 370 ने कलम को हटावे, भाजप नर्मदा ने नर सुधी कौन पहुंचाड़े, भाजप अयोध्या ना राम मंदिर ने राह कौन पूरी करावे, भाजप उज्जैन नो कॉरिडोर के स्टैच्यू ऑफ यूनिटी ने ऊंचाई के पीछे पावागढ़ में 500 वर्ष से ध्वजा कौन फरकावे, भाजप रात नो एक ज नारो अमने तो फावसे ज भाजप, खरे आवसे ज भाजप, खरे आवसे ज भाजप, अमने तो फावसे ज भाजप। आभार, आभार। સૌથી પહેલા તો વાત કરવી કે હંમેશા હું 25-30 વર્ષથી ખેડૂતોની હિતમાં સંકળાયેલો રહ્યો છું। ખેડૂતોના પ્રશ્નમાં ક્યાંય પણ ખેડૂતોના હિતમાં કામ થતું હોય ત્યાં હું મારો નિર્ણય ફેરવું છું, લોકો જે કહેતા હોય। પણ કારણ કે એમને વાત કરેલી તત્કાલીન અત્યારના હાલના વડાપ્રધાને કે 2022માં બધા ભાવ ડબલ કરીશ તો 900 રૂપિયામાં કપા વેચતા અત્યારે 2000માં વેચાય, કેળા 600 રૂપિયામાં વેચાતી અત્યારે 1500 રૂપિયામાં વેચાય, જીરું 2000માં વેચાતું હતું ત્યાં અત્યારે 4500 ને 5000માં વેચાય। એટલે ખેડૂતોને લગતા જે પ્રશ્નો છે, 15 વર્ષથી ખેડૂતોને પાણી આપે છે, પિયતનો એક પૈસો લેતા નથી। એટલે મને પોતાને એવું થયું કે ખેડૂતો માટે આપણે ઘણા વર્ષોથી કામ કર્યું, ખેડૂતો માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જો કામ કરતી હોય તો આપણે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો જોઈએ। ઘણા લોકો કહેતા હોય કે આમ ફેરા નામ ફેરા, હું કોઈ માટે ફરતો નથી, કોઈ લાલચથી કોઈ ફરતો નથી, પણ ભારતીય જનતા પાર્ટીના જે ખેડૂતોને હિતમાં નિર્ણયો કર્યા છે એટલા માટે મારા સમાજના માણસ મેં પહેલા પર મિટિંગ બોલાવી, સમાજે કીધું કે મોહનભાઈ હવે આ નિર્ણય કરો, તમે સારું ખેડૂતોના હિતમાં તમે કામ કરો છો। એટલે સમાજના માણસોને પૂછ્યું, અહીંયા સમાજના આગેવાનો હતા મારા સમર્થકો એમને પણ પૂછ્યું, બધાએ ખૂબ જ મને સમર્થન આપ્યું અને રાજી થયા છે બધા, એટલા માટે અમે પાર્ટી જોઈન્ટ કરી છે, સારું કામ કરશે કરશું સાથે રહી અને ખેડૂતોના હિતમાં કોઈ પણ સારા નિર્ણય થાય એમાં અમે સાથે રહીશું। કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે આપ જાણીતા છો, છતાં ભાજપમાં આપ જોડાણા એ બાબતે શું કહેશો? કોંગ્રેસમાં તો ટિકિટ આપી છે એટલે એક વખત 2017માં ટિકિટ આપી, પણ સાથે તો રહેવું પડે, હજી તો માણસો ઘણા હારીને જતા રહે, હું પરાજિત થયા પછી લોકોની વચમાંથી દૂર જોવા નથી। એટલે લોકોનો એક જુવાર હતો કે મોહનભાઈ ટિકિટ લાવશે તો 100% મોહનભાઈ જીતશે, પરંતુ ટિકિટ પાર્ટીએ જે કંઈ નિર્ણય કર્યો એમાં હું કંઈ કહેવા માંગતો નથી, પણ મેં પોતે નિર્ણય કર્યો કે ભારતીય જનતા પાર્ટીમાં જોડી અને આ વિસ્તારના વિકાસના કામ થાય એમાં ખંભે ખંભા મિલાવી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું। કોંગ્રેસે આપે ટિકિટ નથી આપી તો નુકસાન કોંગ્રેસને થશે કે કેમ? એવું કંઈ પણ હું કહેવા માંગતો નથી, અમે ભારતીય જનતા પાર્ટીમાં જગદીશભાઈ મકવાણા બહુ મોટી લીડથી અમે સામેલ થયા છીએ, 10 વર્ષ જૂના જિલ્લા પ્રમુખ ખીમજીભાઈ સિંધો હું આ બધા સામેલ થવાથી પાર્ટીને ઘણો ફાયદો થશે। કોંગ્રેસની સરકાર બનશે તો આ પાસા જોડાશો કે કેમ? એ વસ્તુ જે કોઈ પણ લોકો કહેતા હોય, કદાચ ઉડામણીની વાતો કરતા હોય, હું કોઈ દિવસ 1 વર્ષમાં કોઈ દિવસ ક્યાંય પૈસા લઈને કે કોઈ લાલચથી કે પાર્ટીમાં ફરતો નથી। એટલે મારે જે કઈ રીતે જોઈન્ટ થયો છું, મારી ઉંમર થઈ ગઈ, મારે હવે કામ કરવું જોઈએ, પછી નિવૃત્તિ લઈ લઈશું, બરાબર સમય આવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें।